અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે અને કોરોના વાયરસ દરમિયાન ડીસામાં સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેવામાં આજથી નાની બાળકીઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે આ નાની બાળાઓ સુરક્ષિત રીતે વ્રતની ઉજવણી કરી શકે તે માટે ડીસાના એક તબીબે લગભગ 150 બાળકીઓને વ્રતની પૂજા સામગ્રી અને સૂકા મેવા સહિત માસ્કનું સોશિયલ ડિસ્ટન્સ જાળવીને વિતરણ કર્યું છે. કોરોના વાયરસ બેકાબૂ બની ગયો છે અને ભારતમાં અત્યારે આ વાયરસ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે ત્યારે કોરોના વાયરસ વચ્ચે આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ગૌરીવ્રત નાની બાળકીઓ કરતી હોય છે ત્યારે ડીસા શહેરના એક તબીબ દ્વારા આ વ્રતને લઈ બાળકીઓને પૂજાનો સામાન અને સૂકો મેવો આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા શહેરમાં આવેલી નાકોડા સોસાયટીમાં આ બાળકીઓને પૂજાપા અને સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે વિતરણ વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વિતરણ સમયે આવેલી બાળકીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે રાઉન્ડ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૂજાપો અને સૂકો મેવો આપવામાં આવે તે પહેલાં તમામ બાળકીઓને સેનિટાઈઝ કરવામાં આવી હતી. આ વખતે આ બાળકીઓને પૂજાપા અને સૂકા મેવાની સાથે કોટન માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યા હતા. નાકોડાજી ચોકમાં છેલ્લા 20 વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે નાની બાલિકાઓને, વ્રત કરતી બાલિકાઓને ફૂલ, ધરો, બીલીપત્ર, ડ્રાયફ્રૂટ એ અમે આપતા જ આવ્યા છીએ. અત્યારે જ્યારે દેશમાં કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે અમે આ વસ્તુ આપવા માટે અવઢવમાં હતા, પરંતુ છતાં પણ આજે એવું લાગ્યું કે નાની બાલિકાઓ હજુ માસ્ક વાપરતી નથી એટલે નાની બાલિકાઓ માસ્ક વાપરતી થાય અને કોરોનાની જે શિસ્ત છે એ જળવાય એટલા માટે અમે અમારા મિત્રમંડળ તરફથી અને અમારે ઉપર રહેતા નાયબ મામલતદાર શ્રી પાટડીયા સાહેબ તરફથી અમને માસ્ક લાવી આપવામાં આવ્યા અને આજે દરેક દીકરી માસ્ક પહેરીને આવે અને કોરોના પ્રત્યે જાગૃત થાય એટલા માટે અમે આજે દીકરીઓને ડ્રાયફ્રૂટ, ફળફળાદી સાથે સાથે ફૂલો સાથે સાથે માસ્કનું પણ આજે વિતરણ કર્યું છે. 150 થી 200 જેટલી દીકરીઓ દર વર્ષે આ સેવા લે છે અને આ સેવા આપવાને અમને ખૂબ આનંદ થાય છે. આ કારણ કે બાલિકાઓ જ્યારે ફૂલ લેવા આવે છે ત્યારે એટલી બધી હરખાતી હોય છે અને એમના હરખના કારણે, એમના આનંદના કારણે અમારા આનંદમાં બહુ ઉમેરો થાય છે અને પરમ કૃપાળુ પરમાત્માની શક્તિથી અમે હર ગંગેશ્વર મહાદેવની દયાના કારણે આ ચોકમાં વર્ષોથી આ સેવા આપી રહ્યા છીએ અને આવી સેવા વર્ષોથી ચાલુ રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય.